તો જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે તારીખ છે 14/7/2023 ને મિત્રો વાગ્યા છે 8. તો વાત કરીએ મિત્રો દાંતીવાડા ડેમમાં, તો ઉપરવાસમાં વરસાદ બંધ હોવાથી દાંતીવાડામાં સારી આવક થઈ રહી છે મિત્રો. માં વાત કરીએ તો દાંતીવાડામાં 1270 ક્યુસેક પાણીની આવક છે મિત્રો, અને ઉપરવાસમાં સહિત વરસાદ બંધ હોવાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ છે મિત્રો હાલમાં. અને દાંતીવાડા ડેમની સપાટીની વાત કરીએ તો મિત્રો, અત્યારે દાંતીવાડા ડેમની સપાટી 596.40 ફૂટ સુધી ભરાઈ ગઈ છે. વરસાદ બંધ હોવાથી પાણીની આવકમાં ચાલુ જ છે મિત્રો હાલમાં. અને દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે મિત્રો. સ્નોજ છે 598.60 ફૂટ થશે અને વરસાદ પાણીની આવક ચાલુ રહેશે મિત્રો, તો બધું જ પાણી બનાસ્કાંઠામાં છોડવામાં આવશે. તો પછી નિર્ણય લીધો છે મિત્રો, જો ઉપરવાસમાં વરસાદ હશે અને પાણીની આવક સારી એવી હશે અને પાણીની સપાટી ડેમની સપાટી 598.60 ઉપર પહોંચી જશે મિત્રો, તો ઉપરલું જ પાણી બધું બનાસકાંઠામાં છોડવામાં આવશે એવો નિર્ણય લીધો છે. તો બનાસ નદીના કિનારે રહેતા તમામ મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે, તો સપાટીના વિડીયો જોતા રહેવાનું, કારણ કે કેટલી સપાટી થઈ છે અને 598.60 ફૂટે પાણી છોડવામાં આવશે. તો નીચેનવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પણ આપી દીધી છે મિત્રો, કારણ કે ઉપરવાસમાં વરસાદ બંધ હોવાથી સારી એવી આવક હાલમાં ચાલુ છે. અને જો દાંતીવાડા ડેમમાં 598.60 ફૂટ જેટલી ભરાઈ જશે દાંતીવાડા ડેમ, તો ઉપરનું પાણી બધું જ બનાસકાંઠામાં છોડવામાં આવશે. અને નીચેનવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પણ કરી દીધા છે મિત્રો, નોટિસ પણ આપી દીધી છે. અને જો હાલમાં દાંતીવાડા ડેમમાં પાણીની આવક સારી 1270 ક્યુસેક જેવી છે મિત્રો, દાંતીવાડા ડેમની ભયાનક સપાટી 604 ફૂટ છે. આજે તારીખ છે 14/7/2023 ને વાગ્યા છે 8. તો દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક છે મિત્રો. કાલે અમે દાંતીવાડા ડેમ પર લાવી આવ્યા હતા, પણ ઘણા મિત્રો લાઈવમાં જોડાના હતા, તો જે લાઈવમાં જોડાના હતા તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. અને લાઈવની વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈ લેજો લિંક. વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ક્લિક કરીને જોઈ લેજો મિત્રો, જેથી કરીને અમે નવા નવા લાઈવ લઈને તમારી સાથે આવતા રહીશું. અને અમારા લાઈવમાં જોડાજો મિત્રો, કારણ કે અમે તમને સપાટી બતાવીશું દાંતીવાડા ડેમની કેટલી સપાટી છે. તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે મિત્રો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો, જેથી કરીને અમે આવાને આવા વિડીયો તમારી સાથે લાવતા રહીશું. તો જય માતા.